जंगली जानवरो खेतर नी अंदर जे पाक छे ए पाक ने नुकसान ना पहोंचाड़ी सके अटला माटे खेतर नी फरते तार नी वाड़ करवामां आवे छे। हवे वाड़ करवा माटे आपणे केटलो तार जोशे ते आपणे खबर ना होय तो आपणे खेतर नी जे हद छे तेने चारेय बाजुना मापनो सरवाळो करवो पड़े। दाखला तरीके आ एक खेतर नो टुकड़ो छे, आ खेतर नी आ चारेय बाजुना आपणे मापनो सरवाळो करीए त्यारे आपणे खबर पड़े कि खेतर नी हद केटली छे, तेने कहेवाय परिमिति। એટલે કે પરિમિતિ એટલે શું? તો કોઈ પણ બંધ આકૃતિની ચારેય બાજુના માપના સરવાળાને કહેવાય પરિમિતિ। અને ક્ષેત્રફળ એટલે શું? તો કોઈ પણ બંધ આકૃતિની અંદરનો જે ભાગ છે, દાખલા તરીકે આ બંધ આકૃતિ છે, તેના અંદરના ભાગની કહેવાય ક્ષેત્રફળ। અને ચારેય બાજુના માપ છે તેનો સરવાળો કરીએ તો જે આપણે રકમ મળે તેને કહેવાય પરિમિતિ। પરિમિતિના કેટલા એકમો છે? જેમ કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર। જેમ કે આપણે ચેપ્ટર નંબર 12 માં કેટલું ભારે કેટલું હલકુંમાં વજનના એકમો જોયા હતા, જેમ કે ગ્રામ અને કિલોગ્રામ, તેવી રીતે પરિમિતિના એકમો છે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર। તો સેન્ટીમીટર એટલે શું? તો 100 સેન્ટીમીટર થાય ત્યારે 1 મીટર થાય, 100 સેમી હોય ત્યારે 1 મીટર થાય, સેન્ટીમીટર ને ટૂંકમાં કહેવાય સેમી, 200 સેન્ટીમીટર હોય ત્યારે 2 મીટર થાય, તેવા 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય, અને 2000 મીટર હોય ત્યારે 2 કિલોમીટર થાય। આ તમારે યાદ રાખવાનું છે આ લેક્ચરમાં, અને ખાસ જરૂર પડશે દાખલા કરવામાં કે 100 સેન્ટીમીટર હોય ત્યારે 1 મીટર થાય, એવા 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય। હવે આપણે જોઈએ કે ચોપડીમાં પેજ નંબર 149 પર એક મહાવરો આપેલો છે, રહેમત અને ગણપત વાળો। તેમાં કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ, તો તે ચેપ્ટરના કેટલાક જવાબ આપણે દાખલાને આધારે ગોતીને આપવાના છે। દાખલા તરીકે આ એક ખેતરનો ટુકડો છે, ખેતરના ટુકડાને આ ટુકડો છે રહેમતનો, અને બાકીનો આ જે ટુકડો છે એ આપણે ચોપડીમાં નામ આપેલું છે ગણપત। રહેમતનો મિત્ર છે ગણપત, આ તેનું ખેતરની વાડ છે અને આ રહેમતના ખેતરની વાડ છે। હવે રહેમતે પોતાના ખેતરની ફરતે તારની વાડ કરવી છે, અને તે એટલા માટે 70 મીટર તાર લઈને આવ્યો છે, જે ચોપડીમાં આપણને આપેલું છે કે રહેમત 70 મીટર તાર લઈને આવ્યો છે। તો તે તાર તેના ખેતરની વાડ કરવા માટે પૂરતો છે કે કેમ એ આપણે ગોતવાનું છે। સૌથી પહેલા જોઈએ કે રહેમતની ખેતરની પરિમિતિ કેટલી છે, એટલે કે આ ચારેય બાજુના માપનો આપણે સરવાળો કરીને જોઈએ કે તેના ખેતર ફરતે આ તાર પૂરતો છે કે કેમ। રહેમતના ખેતરની હદ બરાબર કોઈ પણ એક બાજુનો માપ લઈએ, સૌથી પહેલા 21 મીટર વત્તા બીજી બાજુ 15 મીટર પ્લસ ત્રીજી બાજુ 9 મીટર પ્લસ ચોથી બાજુ 9 મીટર, ચારેયનો આપણે સરવાળો કરીએ 21 પ્લસ 15 પ્લસ 9 પ્લસ 9, 1 ને 5 6 6 ને 9 15 15 ને 9 24 નો 4 2 2 ને 2 4 4 ને 1 5। તો રહેમતના ખેતરની હદ એટલે કે આ રહેમતના ખેતરની વાડ છે કુલ 54 મીટર। રહેમતના ખેતરની વાડ 54 મીટર છે અને રહેમત 70 મીટર તાર લઈને આવ્યો છે, તો જોઈએ તેના ખેતરની વાડ 54 મીટર છે અને તે 70 મીટર તાર લઈને આવ્યો છે, તો આટલો તાર પૂરતો છે કે કેમ। તો લખીએ રહેમતે લીધેલ
तो 70 माइनस 54 मीटर એટલે આપણને ખબર પડે કે તેને કેટલા મીટર તાર વધ્યો 70 માઈનસ 54 શૂન્યમાંથી 4 જાય ને ઉપર આવે 10 તો 10 માંથી 4 જાય તો 6 પાછળ 10 તો હોય તો આગળની તરફ ઓછી થાય એટલે 6 6 માંથી 5 જાય તો 1 તો 16 મીટર તાર વધ્યો રહેમતે રહેમતે 70 મીટર તાર લીધેલો તેમાંથી તેને 54 મીટર તાર વાપર્યો 54 મીટર આટલા માટે કેમ કે તેને 54 મીટર જેટલી તેના ખેતરની વાડ હતી અને તેમાંથી તેને 16 મીટર તાર વધ્યો આટલો તાર વધ્યો ત્યારે તેના મિત્ર ગણપતે કહ્યું કે શું તું તારા ખેતરની વાડ કર્યા પછી જે તાર વધે છે તે તાર મારા ખેતર માટે આપીશ તો રહેમતે કહ્યું હા હું આપીશ તો તેને વાર કર્યા પછી રહેમતની પાસે 16 મીટર તાર વધ્યો પછી આપણને કેટલો પ્રશ્ન પૂછ્યા છે ચોપડીમાં કે રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો તો તેને 16 મીટર તાર વધ્યો તો આટલો તાર તેને ગણપતને આપ્યો હશે ત્યાર પછી આપણને નીચે પેજ નંબર 150 પર બે ક્વેશ્ચન આપેલા છે તેમાં પહેલું છે કે ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે આપણને ખબર નથી આપણે ગોતવાની છે કે ગણપતના ખેતરની હદ કેટલી છે જેવી રીતે આપણે રહેમતના ખેતરની હદ શોધી કે ચારે બાજુનો સરવાળો ગણપતના ખેતરની હદ બરાબર બધી બાજુનો સરવાળો સૌથી પહેલા મોટી બાજુથી શરૂઆત કરીએ 18 મીટર 18 મીટર પ્લસ 9 મીટર પ્લસ 15 મીટર પ્લસ બીજા 15 અને પ્લસ 9 મીટર સરવાળો કરીએ 8 ને 9 17 17 ને 5 22 22 ને 5 27 27 ને 9 36 36 નો 6 વધી પડી 3 3 ને 1 4 4 ને 1 5 5 ને 1 6 66 મીટર છે ગણપતના તારની લંબાઈ છે ગણપતના ખેતરની હદ છે 66 મીટર અને તેને રહેમત પાસેથી તાર મળ્યો છે 16 મીટર તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ગણપતના ખેતર માટે વધુ કેટલા તારની જરૂર પડશે ગણપતના ખેતરની હદ આપણને મળી 66 મીટર અને રહેમત પાસેથી તેને તાર લીધો 16 મીટર તો વધારે કેટલા તારની જરૂર પડશે તો સૌથી પહેલા 66 મીટર માઇનસ રહેમત પાસેથી મળેલ 16 મીટર 6 માંથી 6 જાય તો 0 6 માંથી 1 જાય તો 5 50 મીટર તો રહેમત ગણપતને હજુ 50 મીટર તારની જરૂર પડશે ત્યારબાદ ચોપડીમાં કેટલાક મહાવરા આપેલા છે પેજ નંબર 151 પર તેમાં કેટલાક ખેતરના ચિત્રો આપેલા છે તેમાંથી આપણે ખેતરની હદ કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધવાની છે જોઈએ આગળ સૌથી પહેલા ચોપડીમાં અ બ ક ને ડ એવી રીતે ચાર ખેતર આપેલા છે ચારે ખેતરનો આપણે સરવાળો કરીને બતાવવાનો છે કે કયા ખેતરની હદ સૌથી લાંબી છે સૌથી પહેલા અ જોઈએ
6 मीटर, 3 मीटर, 6 मीटर, 6 मीटर, 12 मीटर અને 9 મીટર. नौ मीटर, 15 मीटर, 15, 6 મીટર સરવાળો કરીએ, 4 ને 5 9, 9 ને 5 14, 14 ને 6 20, 20 નું શૂન્ય વધી પડી ગઈ, 2 ને 2 4, 4 ને 5, 5 ને 1 6, 60 મીટર. તો ખાલી જગ્યામાં આપણે લખવાનું અના ખેતરની હદની લંબાઈ છે 60 મીટર. હવે બની જોઈએ, સૌથી મોટી છે 12 મીટર, 12 થી શરૂઆત કરીએ, 12 મીટર પ્લસ 9 મીટર પ્લસ 6, 12 9 6 3 પ્લસ 6 6. સરવાળો કરીએ, 2 ને 9 11, 11 ને 6 17, 17 ને 3 20, 20 ને 6 26, 26 ને 6 32. વધી પડી 3, 3 ને 1 4, 42 મીટર. તો બના ખેતર નું હદનું માપ છે, ખાલી જગ્યામાં આપણે લખવાનું 42 મીટર. મોટી રકમ થી શરૂઆત કરીએ, 15 મીટર પ્લસ 12 મીટર પ્લસ 9 મીટર, 5 ને 2 7, 7 ને 9 16, 16 નો 6 વધી પડી 1, 1 ને 2 ને 3 36 મીટર. તો કની લંબાઈ છે, પરિમિતિ છે 36 મીટર. હવે ડ, મોટી રકમ થી શરૂઆત કરીએ, 15 મીટર, 15 મીટર, 15 મીટર પ્લસ 15 મીટર પ્લસ 9 મીટર પ્લસ
पंदर पंदर नौ पांच ने पांच दस दस ने नौ ओगनीस ओगनीस ने पांच चौबीस चौबीस ने पांच ओगनत्रीस ओगनत्रीस ने नौ आड़तरीस आड़तरीस में आठ वधी पड़ी त्रण त्रण ने एक चार चार ने एक पांच पांच ने एक छ छ ने एक सात अठ्योतेर मीटर। हवे आपनो प्रश्न ए छे કે અ ગ ખ અને ડ માં કયા ખેતરની હદ સૌથી લાંબી છે? તો અની હદ છે 60 મીટર, બ ની હદ છે 42 મીટર, ક ની હદ છે 36 મીટર અને ડ ની હદ છે 78 મીટર। તો આપણે જવાબ લખવાનું છે કે ખેતર નંબર ડ માં ડ ની હદ વધારે લાંબી છે 78 મીટર। ત્યાર પછીના એક મહાવરા આવેલા છે તે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું। અસ્તુ।